बनासकांठा जिल्लामां अनेक एवी खाणीपीणी छे जे खूब ज प्रख्यात मानवामां आवे छे अने वर्षो जूनी पण मानवामां आवे छे। त्यारे डीसाना शाक मार्केटनी सामे भोलेनाथनी रगड़ा पेटी पण खूब ज प्रख्यात मानवामां आवे छे। छेल्ला 35 वर्षथी भोलेनाथनी रगड़ा पेटी, रगड़ा कचोरी, रगड़ा समोसा छेल्ला 35 वर्षथी खूब ज प्रख्यात होवाथी તેમનો ટેસ્ટ માણવા માટે ડીસા સહિત આજુબાજુના લોકો, અમદાવાદ, બોમ્બે સહિતથી લોકો દૂર દૂરથી આ રગડા પેટીસ, રગડા કચોરી અને રગડા સમોસાનો ટેસ્ટ માણવા માટે આવે છે અને સવારથી સાંજ સુધી તેમની દુકાન પર ભારે ભીડ જોવા મળે છે। ડીસા ભોલેનાથ રગડા પેટીસ જે છેલ્લા 25-30 વર્ષથી અહીંયા આગળ છે, એક્ઝેક્ટ માર્કેટ યાર્ડની સામે બગીચા સર્કલથી થોડેક નજીક એમની દુકાન આવેલી છે। પહેલાં લગભગ સમજો કે 15 વર્ષ પહેલાં ત્યાં આગળ બગીચા જોડે એમની લારી હતી। એમને 25 વર્ષ પહેલાં લારીથી શરૂઆત કરી હતી, અત્યારે મોટી વિશાળ અહીં આગળ દુકાન આવેલી છે। એમનો જે ટેસ્ટ અને જે ક્વોલિટી એ છેલ્લા 25-30 વર્ષથી એમને મેન્ટેન કરેલી છે અને એટલું ટેસ્ટી બનાવે છે સાહેબ, તમે એક વખત અહીંયા આગળ આવીને ટેસ્ટ કરો, ચાખી જુઓ। હું લગભગ અઠવાડિયામાં 4-5 દિવસ અહીંયા આગળ આવું છું, લોકો એક દૂર દૂરથી અહીંયા આગળ આવે છે ટેસ્ટ કરવા માટે। હા, એ અહીંયા આગળ બનાવે છે રગડા પેટીસ, રગડા સમોસા, રગડા કચોરી, પેટીસ, અલગ અલગ અનેક અનેક જાતની વિવિધ વાનગીઓ બનાવે છે। સવારે 8 વાગે 8:30 વાગે શરૂ થઈ જાય, અમુક ટાઈમે એટલો ટ્રાફિક હોય છે કે લગભગ 11 વાગે 11:30 વાગે તો પૂરું થઈ જાય, વસ્તુ પણ અમુક ટાઈમે લોકોને મળતી નથી, જોરદાર બનાવે છે। અમારું નાસ્તાની દુકાન છે ભોલેનાથ રગડા પેટીસ, પહેલાં જૂનામાં જૂની લારી હતી, સાહેબ બાબા મંદિરને આગળ ઉભા રહેતા હતા, એના પછી અમે આ દુકાન લીધી ભાડે, અહીંયા ચાલુ કર્યું છે રગડા પેટીસનું, કચોરી, સમોસાનું મારા પપ્પા ચલાવતા હતા, શંકરભાઈ, તમને બાબુનું નામ મનોજભાઈ, અમે બે ભાઈ અમે સંભાળો છો, હમણાં મુકેશભાઈ, શંકર, મનોજભાઈ, બે જાતે માલ બનાવો, બધું જાતે વેચો છો, બધું નેચરલ આઇટમ છે, કોઈમાં કલર નથી આવતો અને બધું સાફ સફાઈ એવી રાખો છો। અને 3 આઇટમ છે, રગડા પેટીસ, રગડા સમોસા અને ભેળ અને ચટણીપુરી, નવી આઇટમ 2 એડ કરવાની છે, થોડા સમય પછી ચાલુ કરવાનું છે। એડજસ્ટ શાક માર્કેટની સામે છે ભોલેનાથ રગડા પેટીસ। શરૂઆતમાં પપ્પાએ ચાલુ કરી એ ટાઈમે 5 રૂપિયા પ્લેટના હતા, આજથી 35 વર્ષ પહેલાંની વાત છે, અને એના પછી અમે હવેના 30 રૂપિયા ડીશના છે, રગડા કચોરીના, રગડા પેટીસના, રગડો કાબુલી ચણાનો બનાવો છો, ઓલી પર છોલા આવે છે, આપણે જે હિન્દીમાં છોલા કહો, અહીંયા આપણે કાબુલી ચણા, એ મોટા ચણા આવે, ફૂલાઈ જાય, એનો ટેસ્ટ આખો સારો બને છે। પેટીસ બટાકાની આવે છે અને એમાં તલ, જીરું, વરિયાળી, બીજું મિક્સ કરીને મસાલો બનાવવામાં આવે, અને કચોરીની અંદર માવો બટાકાનો ભરેલો આવે છે, પિયાજ કટિંગ કરેલી આવે છે, અને સમોસા આખા ફૂલ મસાલાવાળા આવે છે, મોટા સમોસા આવે છે, એમાં મસાલો વધારે ભરેલો આવે છે, બધું આખો અલગ ટાઈપ આવે, રગડા સમોસા આવે છે, ચટણી સમોસા છે, ચટણી કચોરી છે, બધું વ્યવસ્થિત બનેલા। ચટણી આપણા પાસે 2 પ્રકારની છે, એક તીખી ચટણી આવે છે, એક મીઠી ચટણી આવે છે, બંને મિક્સ અલગ અલગ, તીખી ચટણીમાં લસણ, ફુદીનો, ધાણા એ બધું નાખેલું આવે છે અને બધું એકદમ નેચરલ આવે છે। અમારે અહીંયા જે આજુબાજુના ગામોથી બધા બહારથી જે આવે, અમદાવાદથી, બોમ્બેથી જે આવે છે, એ છે નાસ્તો કરવા આવે છે। સવારે 9:30 વાગે ચાલુ કરો છો, સાંજે 8 વાગે સુધી હોવ છો, અત્યારે રગડા પેટીસના 30 રૂપિયા છે। સમોસામાં રગડો આવશે 30 રૂપિયા, સિમ્પલ સમોસો આવશે 15 રૂપિયા, અને રગડા કચોરી આવશે 30 રૂપિયા, સિમ્પલ કચોરી 25 રૂપિયા છે।